कोई पण चीज माप मा रहे त्यां सुधी एने गुण कहेवाय अने माप छांडे एटले दोष मा परिणाम पामी जाय। कोई पण चीज माप मा रहे ने त्यां सुधी ई गुण कहेवाय, ई गुण रूप होय, माप छांडे एटले दोष मा परिणाम पामी जाय। सिंपल तमने उदाहरण आपूँ, बधाने घर अनुभव हो, बधाने कि तमे शाक बनावो अने एमां मीठू नाखो, ई मीठू जो माप मां होय तो ई गुण, अने जो माप छांडे तो ईनू ई मीठू शुं थई जाय, दोष रूप थई जाय। बराबर, शाक मां के दाळ मां आपणे मीठू नाखीए, ई मीठू जो माप मां होय तो ई गुण थई गयो, तो ई शाक ने दाळ ने टेस्टफुल बनावी देशे, स्वादिष्ट बनावी देशे। अने जो ई मीठू माप छांडी जाए तो ईनु ई मीठू दाळ ने शाक ने बगाड़ी नाखशे, दोषरूप थी जाशे। हवे ई माप जे छे ई बे रीते छांडे, ओछू रही जाए तो भी छांडी गयो कहेवाय माप, अने वधी जाए तो पण माप छांडी गयो कहेवाय। पहली बात तो ये समझवानी के माप मा होय एटले गुण। आवा तो हूँ घणा बधा उदाहरणों तमने पछी आपू, पण पेलू शाकनु एमां मीठू, अहीं मापनु होय एटले गुण, माप छांडे एटले माप छोड़ी दे अने आउट ऑफ कंट्रोल वयो जाय, बाउंड्री बारो लिमिट छांडी जाय मीठू, एटले दोषरूप थई जाय। मापनु पड़े तो पत्नीना पति वखाण करे, पण शुं दाळ बनावी छे आ देवी, संबोधन आखो बदली जाए, लो एवी मीठी मधुरी दाळ बनी होय, ना मीठू बराबरनू जोए मापसरनू, एम के देवी पण तमे आज शुं दाळ बनावी छे एम, अने शुं शाक बनाव्यू छे, आंगळा कवडी जाओ एवं शाक बनाव्यू छे। अमारे एम अमुकने एवं होय के मारा हाथनू शाक खाऊं तमे आंगळा कवडी जाओ, એમ એટલે એટલું મીઠું બને એમ, તમે આમ આંગળીએ ચોટ્યો હોય ને તોય મૂકો નહીં એમ, એવું મીઠું। એટલે માપમાં હોય તો ગુણ વખાણ થાય, અને એ મીઠું માપ છાંડે એટલે તરત હું પણ આ જોતો ખરી ખારું દૂધવા જેવું કરી નાખ્યું છે, રાંધતા આવડે છે કે નહીં, તરત આમ થઈ જાય આખું, લ્યો એ અપસેટ થઈ જાય, રાંધનારા અપસેટ થઈ જાય, વાંધો કેટલો આવ્યો, મીઠાઈએ માપ સાંડી દીધું, મીઠું માપમાં ન રહ્યું ને એ બાઉન્ડરી છોડી દીધી, એટલે પતિએ અપસેટ ને પત્નીએ અપસેટ ને બધાએ અપસેટ, ખાલી આ માપ છાંડી ગયું એક। હવે માપ છાંડવાની વાત છે બે રીતે, કાં ઓછું રહી જાય તો બી માપ છાંડી ગયું કહેવાય, ને કાં વધી જાય તો પણ માપ છાંડી ગયું કહેવાય। ઓછું રહી જાય તો મોળી થાય દાળે, અને વધી જાય તો ખારી થઈ જાય, એટલે બે રીતે માપ છાંડે, કોઈ પણ વસ્તુ હોય ને બે રીતે માપ છાંડે। બહુ સમજવા જેવા મુદ્દા બધા, હા, માપમાં રહે તો ગુણ, માપ છોડે તો દોષ, એની બાઉન્ડરી હોય હરેક ચીજની, એવરીથિંગ હેઝ એ લિમિટ, આ એક વાક્ય સાંભળો, એવરીથિંગ હેઝ એ, દરેકની એક લિમિટ હોય, એ લિમિટ બારું જાય એટલે એની એ ચીજ દોષરૂપ બની જાય, એની ચીજ દોષરૂપ બની જાય। તમે અમુક લિમિટમાં ભજીયા ખાઓ તો એ પોષક થાય, પણ એ લિમિટ સાંડી જાય ને વધારે ખવાઈ જાય એટલે એના એ ભજીયા ગોટો ઉપાડે, કારણ કે હવે દોષરૂપ થઈ ગયા, પોષક હતા એ હવે જાડા થઈ ગયા એટલે શોષક થઈ ગયા, એના એ ભજીયા લિમિટ સાંડી ગયા એટલે એના એ ભજીયા દોષરૂપ થઈ ગયા। દૂધ પૌષ્ટિક ખોરાક જ કહેવાય, પણ લિમિટમાં પીવો તો, લિમિટ બારું પી નાખો તમે, કોઈ છોકરાઓને દૂધ જ ન મળે પહેલેથી માનો તો બી એને નુકસાન છે, કારણ કે તો બી એનું પોષણ જે રીતે થવું જોઈએ શરીરનું એ નહીં થાય, અને વધારે મળી ગયું પીવાઈ ગયું તો બી ઝાડા થઈ જાય તો એ પણ શોષણ કરનારું થઈ જાય। એટલે માપમાં રહે તો ગુણ, માપ છાંડે એટલે દોષ થઈ જાય। જો આ મીઠાની બાબતમાં એક બહુ સરસ પંક્તિ લખાણી કે મીઠું એનું બીજું નામ નમક, બરાબર, આમ એ કેવું હોય ખારું, નમક કેવું હોય ખારું,
પણ લોકો બધા કહે એને શું? મીઠું. નમક હોય ખારું પણ છતાંય લોકો એને કહે શું? મીઠું. એટલે કોકે બહુ સરસ એક પંક્તિ લખી કે મીઠાનો તાત મોટો માટે ખારું છે છતાં સૌ કહે મીઠું. મીઠાનો તાત, તાત એટલે પિતા, મીઠાનો પિતા કોણ? સમુદ્ર, સાગર. એ બહુ મોટો એટલે મીઠું ખારું છે છતાં બધા શું કે? મીઠું. નમકને બધા મીઠું કે. બાપ મોટો ને, હા, મોટા માણાના છોકરાઓ ગમે એમ ટીખળ કરતા હોય તો એ ભરે પણ કેવું કર્યું હે આમ કે બધું. મોટા માણાના છોકરા હોય ને એ ગમે એમ કુંડાળા કાઢતા હોય તો એ બધા પણ બહુ સરસ એને હો બોલવા આમ કાંઈ ઢંગઢડો ન હોય પણ બહુ સારું બોલ્યા એમ કે. એટલો મોટાનો પ્રભાવ પડે જન્મંગલ સામે. મીઠાનો તાત મોટો માટે ખારું છે સતા સૌ કહે મીઠું. છોરું સાગરનું ક્યાંથી હોય મીઠું? છોરું સાગરનું ક્યાંથી હોય મીઠું? માપમાં હોય તો ભલે ને નામ રહ્યું મીઠું. સાગરનું છોરું મીઠું ક્યાંથી હોય? સાગર જ આખો ખારો દૂધવા જેવો, એનું એમાંથી બનેલું મીઠું એ નમક એ મીઠું ક્યાંથી હોય? પણ એ કે ભલે ને રેવું નામ એનું મીઠું જો માપમાં હોય તો. માપમાં હોય તો મીઠું, બધું જ માપમાં મીઠું લાગે. માપ બારું જાય એટલે નમક ખારું હોવા છતાંય માપમાં હોય તો મીઠું લાગે, માપ બારું જાય તો ન લાગે. ગોળે માપમાં હોય તો મીઠો લાગે, વધારે મીઠો લાગે. એટલે માપમાં રહેવું એ બહુ જરૂરી છે. આ તો એક સમજાવવા માટેની વાત થઈ. મૂળ પોઈન્ટો હવે આપણે શરૂ થાય છે. આ ફૂલ છોડ હોય તો એને માપનું પાણી મળે તો એ પોષણ પામે ને સારું થાય. ઓછું પાણી મળે તો છોડવો સુકાઈ જાય, વધુ પાણી મળી જાય તો બળી જાય. મોલાતમાં બી ખેડૂતોને બધાને ખબર હોય, ઓછો વરસાદ રહી જાય તો મોલાત સુકાઈ જાય અને વધારે વરસાદ મળી જાય તો બળી જાય, મોલાત બળી જાય. એટલે માપમાં જ ગુણ છે અને માપ છાંડે એટલે દોષમાં આવી જાય. આપણું શરીર જે છે ને એમાં ત્રણ દોષ હોય, વાત પિત્ત અને કફ. વાત પિત્ત અને કફ જો એ ત્રણેય વાત પિત્ત ને કફ સમાન રહે ને શરીરમાં તો કોઈ રોગ ન થાય. એનું અનબેલેન્સ થાય વાત પિત્ત કફનું એટલે ભાત ભાતના રોગ શરીરમાં આવે. આ જ્યારે એલોપેથિક દવાઓ નહોતી ત્યારે તો આયુર્વેદ વિજ્ઞાન હતું, આખું આયુર્વેદિક ડોક્ટરો બધા એ આખો નિર્ણય વાત પિત્ત ને કફના આધારે નાડી પરીક્ષણ કરતા કે આ વ્યક્તિની નાડી અત્યારે કઈ ચાલે છે, પિત્ત છે, કફ છે કે વાત છે, એને આધારે રોગ પરીક્ષણ થતું. માથું દુખે એટલે એક જ હરખી ટેબ્લેટ નહોતી દેવામાં આવતી. માથું દુખે છે તો આને વાતને કારણે દુખે છે, પિત્તને કારણે દુખે છે કે કફને કારણે દુખે છે એ નિર્ણયને આધારે દવા દેવામાં આવતી હતી. આજની જેમ લીલી ડીપ ટેબ્લેટ દઈ દેવાની, માથું દુખતું હોય તો, તાવ આવતો હોય પીળી દઈ દેવાની, એવું નહીં. એ નાડી જોતા, તાવ આવ્યો છે તો એ પૂછ જોતા શેને કારણે આ તાવ આવ્યો છે, વાતને કારણે તો એની દવા અલગ હોય, પિત્તને કારણે તાવ આવ્યો હોય તો એ દવા અલગ હોય, એવું હતું. હવે આ ત્રણેય દોષો આપણા શરીરમાં હોય વાત પિત્ત ને કફ. તમે બધા જાણો છો બાલ્ય અવસ્થામાં કફ પ્રધાન પ્રકૃતિ હોય. કફ પ્રધાન પ્રકૃતિ જેની હોય એને ઊંઘ બહુ આવે. એટલે તમે જોશો બાળકને ઊંઘ બહુ આવે. નાનું બાળક હોય ને 20 કલાક 22 કલાક શરૂઆતમાં તો એટલું હૂતું રહે, જેમ જેમ એ મોટું થતું જાય એની કફ પ્રકૃતિ ઓછી થતી જાય, એમ એમ એ પછી ધીરે ધીરે એની ઊંઘ ઓછી થતી જાય. એટલે બાલ્ય અવસ્થા કફ પ્રધાન હોય, યુવા અવસ્થા પિત્ત પ્રકૃતિ પ્રધાન થાય. પિત્તમાં સૌથી મોટો દોષ ગુસ્સો. પિત્ત વધે ને એટલે ગુસ્સો આવે. પિત્ત વધે એટલે શું થાય ભાઈ? ગુસ્સો આવે. ગમે એમ કરો તો પછી ગમે નહીં, ગુસ્સો જ આવે. લાલ એટલે પિત્ત વધે એટલે હું આવડાને કહી રાખું, મગનલાલ મારી થોડી પિત્ત પ્રકૃતિ, ક્યારેક એવું થયું હોય ને પિત્ત વધી ગયું એટલે પછી આપણે જરા કહી રાખીએ, બધો અટાણા હખણા રહેજો પિત્ત વધી ગયેલું છે. પછી કહેતા ને કામ કેમ કીધું ને કેમ થયું, કહી રાખ્યું હોય સારું રહે કે ભાઈ પિત્ત અટાણે વધી ગયેલું, સાવધાન રહેજો. હા, સામેનું ટ્રક હરખું ન હાલતું હોય ફોર વ્હીલવાળાએ સાવધાની રાખવી જોઈએ, બરાબર ને? એમ એટલે એ કહી દેવું સારું.
પિત્ત પ્રકૃતિમાં ગુસ્સો વધારે આવે, જુવાનીમાં પિત્ત પ્રકૃતિ પ્રધાન હોય, વૃદ્ધાવસ્થામાં વાત પ્રકૃતિ પ્રધાન હોય. વૃદ્ધાવસ્થા આવે ને એટલે વાહ, પછી હાંધાઓ મળે બધાય દુખવા એમ. અને વાત પ્રકૃતિ થોડી ચંચલ બી ખરી, પણ આ બધા દોષો આવ્યા કરતા હોય. હવે આ ત્રણેય માણસો માપમાં રહે, વાત પિત્તને કફ, તો માણસ નિરોગી રહે એટલે ગુણ થઈ ગયો. પણ એ ત્રણેય જો પોતાની માત્રાથી આગા પાછા જાય એટલે તરત રોગ થાય, એ દોષમાં આવી જાય. એટલે માપમાં રહેવું, એ જે મુદ્દો જે આખો છે એ એવો છે કે હરેક ચીજમાં આ વસ્તુ આવશે કે એની બાઉન્ડરી છાંડે એટલી દોષરૂપ થઈ જાય. આ તમને મૂળ ટાઇટલ મેં સમજાવ્યું માપમાં રહેવું.